નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સાતમ આઠમમાં વેકેશનમાં, આમ તો વેકેશન જ કહેવાય, અત્યારે વેકેશન જ ચાલુ છે, પણ આપણે ઓનલાઈન લેક્ચરમાં પણ આપણે છે એ વેકેશન જોયું, બરાબર? એટલે સાતમ આઠમના વેકેશનમાં તમે ઘણી મજા કરી હશે. ફરી પાછા હવે આપણે આપણા જે ભણવાનું જે કાર્ય ચાલુ છે એના ઉપર આવી જઈએ. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 પ્રાણીઓમાં પોષણ, અધૂરું હતું આગળનો એક પહેલો લેક્ચર જોયો, હવે અહીંયા જ્યાંથી અધૂરું હતું ત્યાંથી શરૂ કરવાનું છે. આગળના લેક્ચરમાં આપણે આપણા પાચનતંત્રના જે ભાગો છે એના વિશે આપણે ભણ્યા હતા. ક્યાં ક્યાં આપણે અલગ અલગ પ્રકારના પાચનતંત્રો છે એના ભાગ છે, બરાબર? પાચનતંત્રના અલગ અલગ ભાગ છે. પહેલું મુખ અને મુખગુહા, બરાબર? બીજું અન્નનળી, ત્રીજું જઠર, ચોથું નાનું આંતરડું, પાંચમું મોટું આંતરડું, અને છેલ્લું મળાશય. આ અલગ અલગ પ્રકારના આપણા પાચન તંત્રના ભાગો છે, આ આપણે જોયા હતા. હવે આમાંથી પણ આપણે વિસ્તૃત માહિતી છે એ મેળવતા હતા. એમાંથી પહેલું હતું મુખ અને મુખગુહા. એમાંય મુખ અને મુખગુહામાં આપણે દાંત, આના વિશે માહિતી મેળવી. દાંતનું કાર્ય શું છે, કયા દાંતના પ્રકારો, કયા દાંતને કયા દાંતનું નામ શું છે, આ બધું જોયું. પછી તો કે એ દાંતનું કાર્ય શું છે એ જોયું. ત્યાં સુધી આપણે રાખ્યું. હવે આપણે આગળ જોવાનું છે. હવે આપણે ખોરાકને આપણે ચાવીએ એટલે ભીનો થાય. જો મેં તમને બીજી એક ગ્રંથિઓ કીધી હતી, એક લાળ ગ્રંથિ, પછી સ્વાદુપિંડ અને પિત્તાશય, આટલી ગ્રંથિઓ પણ કીધી હતી. હવે લાળ ગ્રંથિ છે ને એ જીભ સાથે જોડાયેલી હોય, મોંમાં, બરાબર? મોંમાં નીચેના ભાગમાં છે એ આવેલી હોય. એ આપણે ખોરાક ચાવીએ એટલે લાળ છે એનો સ્ત્રાવ થાય અને ખોરાક છે ભીનો અને પોચો બને. હવે ખોરાક ભીનો અને પોચો બને એટલે ખોરાકને પાચનની શરૂઆત છે એ ત્યાંથી થઈ જાય. લાળ છે શું કરે તો કે એ છે એ સ્ટાર્ચ છે એને શર્કરામાં ફેરવે છે. સ્ટાર્ચને શર્કરામાં ફેરવે છે, સ્ટાર્ચનું પાચન કરે આ જે લાળ છે એ, બરાબર? એને શર્કરામાં ફેરવે છે. એટલે આપણને પરીક્ષામાં પૂછાય, ક્યાંય પણ પૂછાય કે ભાઈ ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય, તો સામાન્ય રીતે આપણે શું જવાબ આપીએ તો કે જઠરથી. પણ જઠરથી નહીં, આપણા મગજમાં એક જ જવાબ હોય નહીં, એટલે જઠર. આપણે ખબર છે કે ખોરાકનું પાચન ન્યા થાય એટલે આપણે ત્યાં જવાબ દઈએ જવાબ, પણ એમ નહીં. ખોરાકના પાચનની શરૂઆત મુખથી જ થાય છે, મુખમાંથી જ થાય છે શરૂઆત. આ એક યાદ રાખવાનું. એટલે મુખ અને મુખગુહા ત્યાં આપણે આની અંદર છે પહેલાં ખોરાકથી લઈએ એટલે ચાવીએ, અને ખોરાક છે લાળ ગ્રંથિ છે લાળનો સ્ત્રાવ કરે અને ખોરાક ભીનો અને પોચો બને. હવે આ લાળ ગ્રંથિ છે એની અસર છે ખોરાક ઉપર શું થાય, મેં તમને કીધું એનું પાચન થાય કઈ રીતે, બરાબર? કે ભાઈ એમાં સ્ટાર્ચ છે એનું શર્કરામાં રૂપાંતર થાય છે કે નથી થતું, લાળ છે એ ખોરાકનું છે એ પાચનની શરૂઆત લાળથી થાય છે કે નથી થતી, એના માટેની એક પ્રવૃત્તિ છે એ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. શું છે? જો બે કસ નળી દોરેલી છે આ રીતે, અહીંયા ધ્યાન રાખજો, બે કસ નળી છે, આ
હવે આમાં છે એ પાણી ભરેલું છે, હવે ચોખા, ઉકાળેલા ચોખા, અને એકમાં ચાવેલા ચોખા, ઉકાળેલા અને ચાવેલા ચોખા છે એ મૂકવાના. હવે એમાં આયોડીનના 2-3 ટીપા છે એ ઉમેરવાના. આવી રીતે આપણે 2-3 ટીપા છે એ ઉમેરી શકીએ, ઉમેરી શકીએ નહીં પણ ઉમેરવાના જ, તો જ પ્રયોગ થશે, બાકી થશે નહીં. બરાબર. હવે શું કરવાનું? તો કે બંને કસનળી છે એમાં છે એકદમ હલાવી નાખવાની. આગળ ધોરણ 6માં આપણે આયોડીનનું આમાં છે સ્ટાર્ચનું પરીક્ષણ કરવા માટેની પ્રવૃત્તિ આવતી એ જ છે. હવે એકદમ હલાવી નાખવાનું, જોવાનું આમાં કોઈમાં રંગમાં ફેરફાર થાય છે, રંગમાં ફેરફાર થાય એટલે સમજી લેવાનું, અને થાય જ છે એટલે સમજી લેવાનું કે ખોરાકમાં છે એ સ્ટાર્ચ છે એનું રૂપાંતર છે શર્કરામાં થઈ ગયું છે. આ લાળ ગ્રંથ આ છે એ લાળ રસની ખોરાક ઉપર અસર છે એ દર્શાવે છે. એક કસનળીમાં એમને ઉકાળેલા ચોખા લેવાના એટલે કે ભાત, અને બીજી કસનળીમાંથી ચાવેલા ભાત એટલે તમને છે એ બંને વચ્ચેનો જે તફાવત છે એ તરત છે એ સમજાઈ જશે. હવે આમ જોઈએ તો ત્યારબાદ હજી એક આની અંદર એક અંગ આવેલું છે કે જે ખોરાકને છે એ પાચન કરવામાંથી મદદ કરે છે, અને એ એટલે જીભ. વિદ્યાર્થી મિત્રો, આપણે દાંત વિશે જોયું, મુખ અને મુખ ગુહા આ જે પ્રકાર છે એમાંથી આપણે દાંત વિશે જોયું. હવે આપણે જોવાનું છે એ એટલે જીભ. આ પણ એક મહત્ત્વનો અંગ છે આપણા માટે વાતો કરવા માટે, જોઈએ ને જરૂર પડે વાતો કરવી આપણે એના માટે જીભની જરૂર પડે. જો આ જીભ છે એ એક પ્રકારે એક માંસલ અંગ છે, કહેવત છે ને જીભને હાડકું ન હોય, આવી આપણે કહેવત છે જીભને હાડકું ન હોય. આપણાથી કંઈક ખોટું બોલાઈ ગયું હોય તો કે ભાઈ બોલાઈ ગયું, તો જીભને હાડકું ન હોય. બરાબર. એટલે આવી રીતે જીભ છે એક પ્રકારનું માંસલ અંગ છે, ગમે તે દિશામાં હલનચલન કરી શકે છે. તમે વિડીયો જોતા જોતા પણ ટ્રાય કરી શકો છો, ગમે તે દિશામાં હલનચલન કરી શકે, અને બધાએ ટ્રાય કરવાની પણ છે એટલે ખબર પડે તમને પણ, ગમે તે દિશામાં હલનચલન કરી શકે છે. આ એક ધ્યાનમાં રાખવું. ત્યારબાદ જોઈએ તો આના બીજા ઘણા બધા પણ કાર્યો છે, એમાંથી સૌથી મહત્ત્વનું કાર્ય એટલે સ્વાદ પરખવું. સ્વાદ પારખે છે, કઈ વસ્તુનો કેવો સ્વાદ છે એ પારખે છે. ત્યારબાદ ખોરાકમાં લાળરસ ભેળવવો, લાળરસને ભેળવે છે જેથી કરી ખોરાક છે એ ભીનો અને પોચો બને છે. ત્યારબાદ તો કે ગળવાની ક્રિયા, ખોરાક આપણે ખાઈએ ચાવીએ પછી એને ગળવો પડે, આપણે ગળીએ તો એ જીભ છે એમાં મહદ આપણે છે એ મદદ કરે છે. ખોરાકને ગળવાની ક્રિયામાં કોણ મદદ કરે? જીભ. લાળરસ ભેળવે છે એટલે ખોરાક ભીનો અને પોચો બને. ત્યારબાદ આપણે ગળી જઈએ છીએ ખોરાકને, જેમાં જીભ દ્વારા છે આપણે ખોરાકને ગળીએ છીએ એ આપણને મદદ કરે છે. અને સૌથી મહત્ત્વનું એટલે સ્વાદ પારખવું, આપણને છે સ્વાદ પારખવામાં છે એ મદદ કરે. કઈ વસ્તુનો કઈ વાનગીનો કેવો સ્વાદ છે એ શેના દ્વારા પારખી શકીએ? આપણે જીભ દ્વારા. હવે કઈ એરિયામાં છે જીભના, કયા એરિયામાં કયો સ્વાદ છે એ પરખાય છે, કયા ભાગમાં કયો સ્વાદ પરખાય
एना माटेनी एक टेक्स्ट बुक में आपने प्रवृत्ति आपेली है पण एमां कीधेलू नथी। हूँ तमने आकृति दोरी अने कहूँ छू कि क्या भाग में क्यों स्वाद है ये पारखी शकाय छे। जो अहीं ध्यान राखजो आकृति दोरू छू जीभनी बराबर અહીંયા ધ્યાન જો જીભ છે સ્વાદ પારખી શકે પણ એક ધ્યાનમાં રાખવાનું કે જીભમાં છે એ રસાંકુરો આવેલા હોય આના લીધે છે એ જીભ છે આપણો આપણી જે જીભ છે એ સ્વાદ પારખી શકે છે શેના લીધે રસાંકુરો આ યાદ રાખવાનું જીભમાં રસાંકુરો આવેલા હોય હવે આ જે ભાગ છે અલગ અલગ એ કેવો ભાગ કયો સ્વાદ પારખે એ તમને કહું આ જે ભાગ છે એ ગળ્યો યાદ રાખજો આ ભાગ ખારો સ્વાદ ને આ ભાગ ખાટો ને આ જે ભાગ છે એ કડવો અહીંયા પણ લખી નાખું આ તમારે છે એ તમારી ટેક્સ્ટ બુક છે એમાં આકૃતિ આપેલી હશે એમાં તમે પેન્સિલથી છે એ લખી લેવાનું છે કયો ભાગ કયો સ્વાદ પારખે બરાબર ખારો ગળ્યો ખારો ખાટો અને આ ભાગ છે એ કડવો ઓકે એટલે જીભ છે એના અલગ અલગ ભાગમાં એટલે એવું જરૂરી નથી હો કે આ ભાગ ગળ્યો સ્વાદ પારખે આ છે ખારો સ્વાદ અને આ ખાટો ના કડવો તો આના સિવાયના સ્વાદ આપણે પારખી શકતા નથી ઘણા બધા અનંત આપણે ગણી ન શકીએ એટલા રસાંકુરો છે જીભની અંદર આવેલા હોય છે અલગ અલગ પ્રકારના કેટલાય સ્વાદ છે એ આપણે પારખી શકીએ છીએ પણ આ તો મેન જે છે એ વસ્તુ મેં તમને અહીંયા આપેલી છે એટલે ગળ્યો ખારો ખાટું અને કડવો સ્વાદ છે એ આટલા ભાગમાં છે એ આપણે પારખી શકીએ છીએ એક વખત આકૃતિ છે એ ધ્યાનથી જોઈ લો અને ટેક્સ્ટ બુકમાં પણ છે જે આકૃતિ આપેલી છે એમાં પેન્સિલથી આ રીતે લખી નાખો જેથી કરી ક્યારે પણ તમને ક્વેશ્ચન થાય ક્યારે પણ તમને છે એ પ્રશ્ન થાય તો તમે એમાં જોઈ શકો જેથી કરી તમને ખબર પડે ઓકે જોઈ લો હવે આ આપણે મુખ અને મુખ ગુહા ત્યાં સુધી આપણે ભણ્યા એના પછીનો પ્રકાર છે એ અન્નળી એ આવે પણ એની પહેલાં છે આપણે થોડીક વધારાની માહિતી જોઈ લઈએ અને એ એટલે મીઠાઈ અને દાંતનો સડો બરાબર આ છે જ્યારે આપણે ખોરાક છે એ લઈએ છીએ ખાઈએ છીએ ચાવીએ છીએ એટલે એ દાંતમાં છે એ ઘણી વખત તમે ઘરે છે જોયું છે આપણે જમી લીધા પછી આપણે કોગળા કરીએ આપણે ન કરતા હોય પાણી પી લઈએ આપણે તો આપણા વડીલ છે આપણા માતા પિતા કોઈ પણ તમે જોયા છે કોગળા કરતા જમીને શા માટે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ એને ચાવીએ જમી લીધું ત્યારબાદ એ ખોરાક છે એના અમુક એક કણ છે એ આપણા મુખમાં એટલે કે દાંતની વચ્ચે છે એ રહી જાય છે જો આપણા મુખની અંદર છે એ ઘણા બધા બેક્ટેરિયાઓ છે આવેલા હોય છે ઓહો હવે તમને એમ થઈ જાય ઓહો સાહેબ આપણા મુખની અંદર આવા બેક્ટેરિયાઓ આવેલા હોય તો તમને બહુ નુકસાન કરતા હશે ને પણ રાહતની વાત એ છે કે એ બેક્ટેરિયા છે આપણને નુકસાન કરતા નથી બેક્ટેરિયા છે એ ઘણા પ્રકારના હોય નુકસાનકારક પણ હોય અને ફાયદાકારક પણ હોય આપણા મુખની અંદર બેક્ટેરિયાઓ રહેલા હોય પણ એ આપણને નુકસાન કરતા નથી એ નુકસાન કરે પણ ક્યારે હવે એ આપણે સમજવાનું છે તો કે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ દાંતની વચ્ચે રહી જાય છે મોંની સરખી સફાઈ કરતા નથી જમ્યા પછી અને દાંતની વચ્ચે રહી જાય તો આ બેક્ટેરિયા છે એ જે સ્ટાર્ચ છે ખોરાકની અંદર રહેલો એને તોડે અને તોડે એટલે એમાંથી એસિડ મુક્ત કરે છે શું કરે એસિડ હવે એસિડને મુક્ત કરે એટલે બેક્ટેરિયા છે એ નુકસાન નથી કરતા પણ
એસિડ મુક્ત કરે એટલે એસિડ છે એ દાંતને નુકસાન કરે અને દાંતને અસર કરે અને નુકસાન કરવાની શરૂઆત કરે અને દાંત છે એમાં અસહ્ય દુખાવો છે એ થાય છે. આના લીધે શું થાય, દાંત છે એ પછી કાળા પડી જાય છે અને એસિડ એને નુકસાન કરતું જાય, ધીમે ધીમે નુકસાન કરતું જાય છે, જેને આપણે દાંતનો સડો કહીએ છીએ. આ વસ્તુ ન થાય એટલા જ માટે દિવસમાં બે વખત છે દાંતની સફાઈ કરવી જોઈએ. જમીને પછી સ્વચ્છ પાણી એ છે એ મોંની સરખી સફાઈ કરવી જોઈએ. કોગળા છે સરખી રીતે કોગળા કરી લેવા જોઈએ, દાંતની સરખી સફાઈ કરી લેવાની, જેથી કરી છે એ કોઈ પણ પ્રકારનો ખોરાક છે દાંતમાં રહે નહીં. જો ખોરાક છે દાંતમાં રહી જાય તો પછી આપણને નુકસાન થાય, ખોરાક દાંતમાં ન રહે તો કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. અને ગળ્યા પદાર્થો હોય એ તો વધારે આપણને નુકસાન કરે, બરફી, પેંડા, ચોકલેટ, મીઠાઈ, કોઈ પણ આવું ઘણું બધું તમે ખાતા હોય ને, આ છે વધારે પડતું આપણને નુકસાન કરે છે. એટલે યાદ રાખવું, આવી વસ્તુઓ ખાધા પછી છે એ સરખી રીતે છે એ મોંની સફાઈ કરવી જોઈએ, દાંતની સરખી છે એ સફાઈ કરવી જોઈએ. દિવસમાં બે વખત છે દાંત સાફ કરવાના રાખવાના, જેથી કરી કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. પછી ઘણી વખત છે એવું થાય કે તમે જમતા હોય, ઝડપથી કોઈ વસ્તુ પી જાઓ, ઝડપથી કોઈ વસ્તુ જમો તો ઉધરસ આવવા લાગે, આવું બને. આવું શા માટે થતું હશે એ જોઈ લઈએ આપણે. જો આપણે અન્નનળી છે ને, અન્નનળી મુખ અને મુખગહા પછી અન્નનળીની શરૂઆત થાય, બરાબર આવી રીતે મુખ અને મુખગહા પછી અન્નનળીની છે એ શરૂઆત છે એ થાય છે. આ જે ગળાનો ભાગ છે એનો યાદ રાખજો, ખાલી સમજાવવા માટે હવે આકૃતિ દોરું છું. હવે ઉપર છે એ હજી એક નળી છે એ આની સાથે જોડાયેલી હોય, શ્વાસ નળી. કઈ નળી? શ્વાસ નળી. આ પાછી છે એ ફેફસામાં જઈને જોડાયેલી હોય, બરોબર અન્નનળી આવી રીતે ફેફસામાં જોડે. આ શ્વાસ નળી છે એના દ્વારા આપણે શું કરીએ, એ નસકોરા દ્વારા શ્વાસ લઈએ, મોં દ્વારા ખોરાક લઈએ. ઘણી વખત એવું બને, જો અહીંયા છે ને આપણને એમ થાય કે હું સાહેબ હવે તમે અહીંયા જોડાયેલી હોય તો હવે અહીંથી ખોરાક લઈએ કે પાણી પીએ તો આ ખુલ્લું છે આમાં ન હોઈ જાય, પણ એવું થતું નથી. અહીંયા છે એક પડદો આવેલો હોય, બરાબર પડદો આવેલો છે, ખુલ્લી અને બંધ થઈ શકે, આવો ખુલ્લી પણ શકે અને બંધ થઈ શકે. હવે અહીંથી છે એ આપણે ખોરાકની એન્ટ્રી કરી, ખોરાક લીધો એટલે ખોરાક છે આમ આવતો જ જાય. શ્વાસ લઈએ આપણે અહીંથી, હવે અહીંથી શ્વાસ લીધો, શ્વાસ લો એટલે પડદો છે એ ખુલી જાય, ખુલે અને શ્વાસ છે એ ફેફસા સુધી પહોંચે, બરાબર શ્વાસ છે ફેફસા સુધી પહોંચે. જેવો શ્વાસ છે એ લઈ લીધો અહીંથી નીકળી ગયો એટલે અહીંયા પડદો છે પાછો બંધ થઈ જાય. પડદો બંધ હોય આવા સમયમાં ખોરાક છે એ અહીંથી જતો રહે છે. ખુલ્લે પડદો છે એનું કામ ચાલુ હોય, ખોલું બંધ થવાનું, ખોલ બંધ, ખોલ બંધ, ખોલ બંધ થવાનું કામ છે ચાલુ હોય, ખોરાક છે આમ જતો હોય. હવે ક્યારેક એવું બને કે તમે ઝડપથી ખાવ છો અને પડદો છે એ ખુલ્લો છે અને તમે ખાધું કે પાણી પીધું કંઈ પણ થયું અને ખુલ્લો અને ખોરાક ત્યાં પહોંચ્યો. બને એવું કે પડદો છે પાછો બંધ થાય એટલે ખોરાક છે કે કોઈ પ્રવાહી છે કે કંઈ પણ એ પડદાની સાથે બંધ થઈ જાય એટલે ત્યાં આપણને એવું લાગે કે ગળામાં છે એ અહીંયા કંઈક અટકાઈ ગયું અને પછી આપણને ઉધરસ આવે, આવું થાય એ આ પ્રક્રિયાને લીધે થાય છે. એટલે ઝડપથી છે જમવું જોઈએ નહીં, કોઈ પણ પ્રવાહી તમે પીવું છો તો ઝડપથી પીવું જોઈએ નહીં, નિરાંત રાખવાની, બરાબર. એટલે આવું થઈ શકે, જમતી વખતે મોટે ભાગે છે એ આ ક્રિયા થતી હોય. હવે ઘણી વખત એવું બને કે તમને ઉલટી થાય, શું થાય? ઉલટી થાય. તો આનું કારણ શું? તો કે તમે જે ખોરાક લઉં છો એ ખોરાક ઘણી વખત છે એ જઠર એને સ્વીકારતું નથી. અન્નનળી દ્વારા ખોરાક છે એ જઠર સુધી પહોંચે, અન્નનળી દ્વારા જઠર સુધી ખોરાક પહોંચે પણ ઘણી વખત એ જઠર છે એને સ્વીકારતું નથી. તો આને લીધે છે એ આપણે છે એ
જઠ્ઠરમાંથી ખોરાકથી પાછો અન્નનળી વાટે અન્નનળીથી લઈ અને મો વાટે છે એ બહાર નીકળે, મોથી બહાર નીકળે, એટલે આને આપણે ઉલટી કહીએ છીએ. બરાબર, એટલે આવી પ્રક્રિયાઓ છે એ આપણા શરીરની અંદર ઘણી થતી હોય છે. હવે આપણે મેઇન પ્રકાર ભણવાનો છે અને એ એટલે અન્નનળી. તો ચાલો એના વિશે ભણી લઈએ. બરાબર, તો હવે જોઈએ અન્નનળી. હવે અહીંયા ધ્યાન, અન્નનળીનું એક કાર્ય છે અને એ એટલે ખોરાકને જઠ્ઠર સુધી પહોંચાડવું. આ એક એનું કાર્ય છે, એક જ કાર્ય છે અન્નનળીનું, નહીં એટલે ખોરાકને જઠ્ઠર સુધી પહોંચાડવું. પાચન માર્ગનો એકમાત્ર ભાગ કે જેમાં પાચન થતું નથી એ એટલે અન્નનળી. આમાં છે કોઈ પણ જાતની પ્રક્રિયા બીજી થતી નથી, પાચન છે થતું નથી. અન્નનળીની અંદર પાચન થતું નથી. આ વસ્તુ છે એ મગજમાં રાખવાની છે. ખોરાકના કયા ભાગમાં પાચન થતું નથી? તો કે અન્નનળીમાં. હવે અન્નનળી છે એ છાતીના ભાગમાંથી છે, એ મો વાટે છે, એ છાતીના ભાગમાંથી છે એ પ્રવેશ કરે છે. આગળ અગાઉ મેં આકૃતિ દોરી એમ. બરાબર, આ અન્નનળી. હવે અન્નનળીમાં છે એ ખોરાક છે એ આગળ જઈ અને જઠ્ઠર સુધી પહોંચે. ખોરાકને જઠ્ઠર સુધી પહોંચાડવાનું કામ છે એ અન્નનળી કરે. આ અન્નનળી છે એની દિવાલ છે એ સતત ને સતત હલનચલન કરતી હોય. આવી રીતે સતત ને સતત છે એ હલનચલન કરતી હોય. હકીકતમાં તો પાચન માર્ગ છે ને, મુખ અને મુખ ગુહા, ત્યાંથી લઈ છેક મળ અને મળાશય સુધી છે એ આખા પાચન માર્ગમાં છે એ હલનચલન થાય. એ હલનચલન શા માટે થાય? જેથી કરી ખોરાક છે એ નીચેની તરફ ધકેલાય. મુખ ગુહામાંથી અન્નનળીમાં, અન્નનળીમાંથી જઠ્ઠરમાં પ્રવેશે, જઠ્ઠરમાંથી નાના આંતરડામાં, આવી રીતે આગળ જતો જાય. એટલે છે એ હલનચલન થાય છે. એટલે આપણે ખોરાક છે એ ચાવી અને આપણે ગળી લીધો, ત્યારબાદ છે એ અન્નનળી દ્વારા જઠ્ઠર સુધી છે એ પહોંચે છે. અને અન્નનળીની છે પુખ્ત વયનો વ્યક્તિ હોય એની અન્નનળીની લંબાઈ 25 સેન્ટીમીટર જેટલી હોય. આ ક્યાંય પૂછાતું નથી કે નથી તમારે ટેક્સ્ટ બુકમાં માહિતી, કે નથી ક્યાંય પણ તમને માહિતી આ મળશે નહીં. ઓકે, આ તમને કહું છું, વધારાની માહિતી આપું છું. પુખ્ત વયના વ્યક્તિની અન્નનળીની લંબાઈ 25 સેન્ટીમીટર જેટલી હોય છે. યાદ રાખો, ક્યાંય પૂછાતું નથી કે કંઈ ઓલું છે નહીં, એટલે કંઈ બહુ ટેન્શન લેવાની જરૂર નથી કે આનો પ્રશ્ન પૂછાઈ શકે કે એમ, એવી રીતે કંઈ પાકું કરવાની જરૂર નથી, પણ એમને હું તમને માહિતી આપું છું. બરાબર, એટલે અન્નનળી છે એનું એક જ કાર્ય છે અને એ એટલે કે ખોરાકને જઠ્ઠર સુધી પહોંચાડવું. પ્રક્રિયા બધી છે એ પછી જઠ્ઠરથી વધારે પડતી શરૂ થાય છે. એટલે આ એક રાખવાનું. હવે આ જઠ્ઠર એને છે એ આપણે આગળના લેક્ચરમાં છે એ જઠ્ઠર નાનું આંતરડું મોટું આંતરડું એના વિશે આપણે ભણશું. અત્યારે આપણે ખાલી મુખ અને મુખ ગુહા અને અન્નનળી વિશે છે એ જોઈ લીધું છે. તો આટલી વસ્તુઓ છે એ ફરીથી એક વખત તમે રિવિઝન કરી લેજો, કારણ કે જન્માષ્ટમીનું વેકેશન ગયું છે. આ ગેપમાં કદાચ તમે ક્યાંય ફરવા ગયા હશો, ભૂલાઈ ગયો હશે, એક વખત ફરીથી રિફર કરી લેજો. આગળનો વિડીયો પણ ફરી એક વખત જોઈ લેજો અને આ વિડીયો પણ છે એ સરખી રીતે છે એ જોવાનો છે અને સમજવાનો છે. આશા છે તમને જેટલી પણ માહિતી મેં આપી છે એ તમને પસંદ આવી હશે. બરાબર, તો અમારો આ વિડીયો છે એ લાઈક કરો અને શેર કરો, જેથી કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે એ આને ભણી શકે. તો ત્યાં સુધી છે આગળનો વિડીયોમાં આપણે આ બધું જોવાના જ છીએ. અન્નનળી છે, એના પછી જઠ્ઠર છે, નાનું આંતરડું મોટું આંતરડું, એ બધું આપણે જોશું. અત્યારે અહીંયા સુધી રાખવાનું છે. ધન્યવાદ.